સુરતના પાલમાં સરકારી આવાસમાં સ્લેબના પોપડા પડ્યા. દાદર પાસેના સ્લેબના પોપડા પડી જતા સ્થાનિકોમાં રોષ. આવાસ યોજનાની સલામતી પર ઉઠ્યા સવાલ. અમદાવાદથી એકતાનગર દોડતી હેરિટેજ ટ્રેનને વડોદરામાં આપવામાં આવ્યું સ્ટોપેજ. સાંસદ રંજન ભટ્ટની રજૂઆત બાદ લેવાયો નિર્ણય. દર રવિવારે દોડશે હેરિટેજ ટ્રેન. અમદાવાદમાં કાંકરિયામાં આવેલી એએમસીની સ્કૂલ બની અસામાજિક તત્વોનો અડ્ડો. અસામાજિક તત્વોએ સ્કૂલમાં લગાવી આગ. આગના કારણે દસ્તાવેજો બળીને ખાક. લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. ગુજરાત પ્રદેશ સેક્રેટરી, તાલુકા અને શહેર પ્રમુખે આપ્યું રાજીનામું. પાર્ટી પોતાના લક્ષ્યથી ભટકી ગઈ હોવાનો આરોપ. જીએસટીના કલેક્શનથી છલકાય કેન્દ્ર સરકારની તિજોરી. ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન થયું 1.72 લાખ કરોડ. વાર્ષિક ધોરણે જીએસટીના કલેક્શનમાં 13% વધારો.